ભરવાડ યુવા સંગઠનની ભરવાડ યુવા રોજગાર યોજના અંતર્ગત અમદાવાદ ખાતે 151 યુવાનોને મહિન્દ્રા બોલેરો મેક્સી ટ્રક પ્લસ ગાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે ગુજરાતમાં હરણફાળ વિકાસ અને પ્રગતિ દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે. સરકાર ત્વરિત નિર્ણયો થકી ગુજરાત આજે સમૃદ્ધિના દરેક શિખરે સર કરતું જઈ રહ્યું છે. ત્યારે આવા નેતૃત્વની સાથે ખભેથી ખભે મિલાવી સૌ ભરવાડ સમાજના યુવાનોએ એક ભરવાડ યુવા સંગઠન બનાવ્યું છે, જેના થકી સમાજના લોકોને મદદ કરવામાં આવે છે. અને કોઈ પણ સમાજના સંગઠનનું લક્ષ્ય હોય છે કે તેમના સમાજના ઓછી આવક ધરાવતા લોકોને વધુ સારી રોજગારીની તકો મળી રહે અને તેમને તેમનું પરિવાર વધુ સારી રીતે ચલાવી શકે, પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ આપી શકે, તેમજ સમાજની સાથે સાથે દેશનો પણ વિકાસ થાય. ભરવાડ યુવા સંગઠનના ઉપપ્રમુખ શ્રી મેહુલભાઈ ભરવાડે જણાવ્યું હતું કે આ સંગઠનનો મુખ્ય હેતુ સમાજના યુવાનોને પ્રશિક્ષિત કરવા, રોજગારીની તકો ઊભી કરવી, સંપૂર્ણ શિક્ષણ પૂરું કરે તેવી વ્યવસ્થા કરવી, આરોગ્યલક્ષી સહાય કરવી, ધર્મ અને રાષ્ટ્રભક્તિની પ્રજ્વલિત રહે તેવા સમાજના યુવાનો દરેક ક્ષેત્રે આગળ વધે, તેમજ મુખ્ય ધારાના પ્રભાવમાં સંમેલિત થાય તેવું એક બેડું ઉપાડ્યું છે. આ સંગઠન હાલ યુવાનો માટે યુવા રોજગાર યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત ગુજરાત સ્થિત સમાજના 151 યુવાનોને મહિન્દ્રા બોલરો મેક્સી ટ્રક પ્લસ ગાડી એક પણ રૂપિયો ભર્યા વગર માસિક રૂપિયા 13,060 સરળ હપ્તે રોજગારી કરવા માટે ગાડી આપવામાં આવી હતી, જેમાં ભરવાડ સમાજના વડીલો અને સંતોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેથી તેઓને ડાઉન પેમેન્ટનું કોઈ પણ જાતની ચિંતા ન રહે અને તેમના પરિવારનું ભરણ પોષણ કરી શકે. ભરવાડ યુવા સંગઠનના પ્રવક્તા શ્રી રણછોડભાઈ ભરવાડે જણાવ્યું હતું કે અમારું આ સંગઠન સમાજના લોકોના શિક્ષણને પણ એટલું જ મહત્વ આપીએ છીએ, જેથી શિક્ષિત સમાજ એક શિક્ષિત રાષ્ટ્ર બનાવી શકે અને અમે ગુજરાતના દરેક નાના મોટા શહેરો અને ગામોમાં લોકો સુધી પહોંચી રહ્યા છે અને આવનારા સમયમાં અમે વધુ લોકોને રોજગારી અને શિક્ષણ પૂરું પાડીશું. આ 151 ગાડીઓ આપવી એ આ રોજગાર કાર્યક્રમનું પ્રથમ પગલું હતું. અમે આવનારા સમયમાં બીજી જગ્યાએ જઈને પણ ગાડીઓ આપવાનું વિચારી રહ્યા છીએ, કેમ કે અમે અમારા સમાજના લોકોને સ્વનિર્ભર બનાવવા માંગીએ છીએ. ભરવાડ યુવા સંગઠન એ જ દિશામાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેનો અમને ખૂબ જ ગર્વ છે. અમે આશા રાખીએ છીએ કે આ સંગઠન સાથે જોડાયેલા યુવાઓ તેમનું વધુ ને વધુ સમય આ સંગઠનની પાછળ અને સમાજની પાછળ આપે, જેથી અમે વધુ સારી રીતે કામગીરી કરી સમાજ માટે અમારો ઉદ્દેશ છે યુવાનોને રોજગારી અને સમાજમાં શિક્ષણ. આના માટે થઈને અમે આ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ. આમાં અત્યારે જે યોજના છે, આજના દિવસનો જે કાર્યક્રમ છે, એમાં 151 ગાડીઓ આજે અમે યુવાનોને આપવાના છીએ. અમે યુવા રોજગાર માટે જયારે જાહેરાત કરી ત્યારે ભરવાડ યુવા સંગઠનમાં આમંત્રણ માન આપીને આવેલા અમને અરજીઓ 1122 ની આસપાસ અરજીઓ મળી છે. વ્યવસ્થાને સમજી લઈશું અને ટૂંક જ સમયમાં 151 ફાઇલો તૈયાર જે થઈ એનું વિતરણ આજે કરવાનું છે. આવતા દિવસોમાં એટલે 15 દિવસની અંદર બીજો આવો રાઉન્ડ પણ 151 ગાડીઓનો 150 ગાડીઓનો થશે. એના પછી ટૂંક સમયની અંદર 1000 આસપાસ ગાડીઓ આપવાનો અમારો આ પહેલો લક્ષ્ય છે. આગળ જરૂરિયાત ઉભી થતી રહેશે અને યુવાનોની માંગ રહેશે તો એમાં અમે આગળ વધવાના છીએ. ભરવાડ યુવા સંગઠન નો વિચાર એમે ઘણા બધા સમયથી એની આતુરતાથી અમે ઘણા મિત્રો જયારે એકાંતમાં મળતા હોઈએ પ્રસંગોમાં, સમાજની અંદર નાના મોટા પ્રસંગોમાં, ત્યારે અમને ઘણી વખત એમ થાય કે આપણે સમાજ માટે બધા જ યુવાનો એક આગળ આવીને કંઈક સમાજના વિકાસના, સમાજને શિક્ષણના, સમાજને લગતા રોજગારીના, શિક્ષિત હોય, બેરોશિક્ષિત હોય કે બિનરોજગારી યુવાનો છે જે એમને દરેક પ્રકારે દરેક ક્ષેત્રમાં કઈ રીતે મદદ કરવી એ માટે અમે જ્યારે નક્કી કર્યું કે આપણે આવું એક સંગઠન બનાવવું જરૂરી છે, ત્યારે અમે દિલીપભાઈ જે આપણા ભરવાડ યુવા સંગઠનના પ્રમુખ છે અને ત્યારે અમે સૌ ભેગા મળ્યા અને દરેક અમે અમારા સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં અમારા મિત્રો રહે છે એમને ફોન કરીને ટેલિફોનિક કરીને જાણ કરી કે આપણે આવો વિચાર મૂક્યો છે તો શું સૌ સાથ સહકાર આપશો, ત્યારે બધા તરફથી અમને સાથ સહકાર મળ્યો અને એ પછી અમે ભરવાડ યુવા સંગઠનની જાહેરાત કરી અને સંગઠન રચ્યું. કેમેરામેન દર્શન સાથે સંજય રાજપૂતનો રિપોર્ટ, અમદાવાદ.